नमस्कार विद्यार्थी मित्रों, हूँ समीर सर। पांचमी मेथड आज छेली बे मेथड भणी अने आ टूका दाखलानी मेथड आज आपणे पूरी करवाना छे। जो ज्यारे जूना भागीदारो तेमना भागनो अमुक भागनो त्याग करे, आ ए वाक्य रचनामां खास ध्यान आपजो। જોઈએ, આજે તો બંને મેથડ સાથે જ છે એટલે તમને ડિફરન્સ પણ ખબર પડી જશે। ઉદાહરણ 5, એ અને બી ભાગીદારો છે, સી ને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે। અત્યાર સુધી નવા ભાગીદાર જે પ્રવેશ લેતો હતો એનો ભાગ આપણને આપી દેતા હતા, પહેલી એવી પદ્ધતિ એવી જેમાં ભાગ નથી આપ્યો। આ પદ્ધતિ મિત્રો આગળ જે આપણે મોટા દાખલા ગણશું એમાં હવાલા રૂપે ઘણી જગ્યાએ આવશે, એટલે ખાસ સમજજો આ બંને પદ્ધતિ। અને લગભગ હું ન ભૂલતો હોય તો આ વર્ષે જ હતી, હવાલા રૂપે જોઈએ તો સી ને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે। એ પોતાના ભાગનો, જો અહીંયા બે શબ્દનો ઉપયોગ કરશે, ભાગનો અને ભાગમાંથી, બંને શબ્દનું અર્થઘટન અલગ થાય ગણિતની ભાષામાં। નો ની નું ના લાગે એટલે પણ એને અલગ સમજવું, અને માંથી શબ્દ વપરાય તોય એને અલગ સમજવું। ખાસ ધ્યાન આપજો, એ પોતાના ભાગનો, ભાગનો શબ્દ છે, ભાગમાંથી શબ્દ નથી, એક પંચમાંશ ભાગ। જ્યારે બી પોતાના ભાગનો એક ચતુર્થાંશ ભાગ સી ની તરફેણમાં ત્યાગ કરે છે। એ બી અને સી નું નફા નુકસાનનું નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધો। સી નો નવો ભાગ આપ્યો નથી, પણ સી ને કેટલા મળશે? તો કે જૂના એ અને બી જેટલો ત્યાગ કરશે એટલા મળશે। હવે જ્યારે એ ત્યાગ કરે છે, એ ત્યાગમાં નો ની નું ના લખેલું છે કે માંથી લખેલું છે એ જોવાનું। પણ જુઓ, નો ની નું ના ભાગ નો એવું શબ્દ લખેલું છે, ગણતરી અલગ રીતે થશે। જોઈએ, પહેલા તો જૂનું પ્રમાણ એક જેમ એક, એને તમે ગોઠવો એટલે આ લખવાની આપણે કઈ જરૂર નથી, બે એક દ્વિતીયાંશ એક દ્વિતીયાંશ થાય। હવે એ પોતાના ભાગમાંથી કેટલો ત્યાગ કરે છે? એક પંચમાંશ। એટલે મિત્રો, જ્યારે નો ની નું ના લખેલું હોય ત્યારે તમારે સૌથી પહેલા ત્યાગ ગોતવો પડે। એ ત્યાગ મળે કેમ? તો કે પોતપોતાનું જૂનું પ્રમાણ ગુણ્યા પોતપોતાનો ત્યાગ। જેમ કે એનો ત્યાગ કેમ મળશે? તો કે એનો જૂનો ભાગ ગુણ્યા એ કરેલો પોતાનો ત્યાગ, તો એનો ત્યાગ એનું જૂનું પ્રમાણ એક દ્વિતીયાંશ ગુણ્યા એ કેટલો ત્યાગ કરે છે? એક પંચમાંશ, એટલે એક 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 બે પંચા દસ, આ તમને ત્યાગ મળ્યો। ફરીથી બી કેટલો ત્યાગ કરે છે? એક ચતુર્થાંશ, એટલે બી નું પોતાનું જૂનું પ્રમાણ એક દ્વિતીયાંશ, બી કેટલો ત્યાગ કરે છે? તો કે એક ચતુર્થાંશ, એક 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 ચાર દુ આઠ, આ બી નો ત્યાગ મેળો એક અષ્ટમાંશ। હવે નવો ભાગ, તો એ તો મેં તમને સૂત્ર શીખવાડ્યું છે ત્યાગના ભાગ, ત્યાગના સૂત્રને ઊંધું કરી નાખવાનું, ત્યાગ જે કરતા રૂપે હોય બરાબર ની આ બાજુ લઈ આવવાનો, નવો ભાગ જે બરાબર ને ઓલી બાજુ હોય એને આ બાજુ લઈ આવવાનો। એનો નવો ભાગ બરાબર જૂનો ભાગ કેટલો? તો કે એક દ્વિતીયાંશ માઇનસ ત્યાગ। લસા લેતા તમને આવડે છે, આ રીતે લસા નહીં લ્યો તો ચાલશે, મેં તમને શીખવાડેલું છે, એટલે જવાબ આવશે ચાર ના છેદમાં દસ। બી નો નવો ભાગ, તો કે ભાઈ બી નો જૂનો ભાગ એક દ્વિતીયાંશ માઇનસ એનો ત્યાગ એ તમે કરતા આવડે છે, એટલે એનો મળશે ત્રણ અષ્ટમાંશ। હવે સી નો ભાગ તમને આપ્યો નથી, પણ સી નો ભાગ થશે કેટલો? તો કે એ અને બી જેટલો ત્યાગ કરશે એ ત્યાગનો સરવાળો કરો એટલો સી ને મળતો હોય કે નહીં, એટલે કે ચાર દશાંશ અને ત્રણ અષ્ટમાંશ નો સરવાળો કરીશ એટલો સી નો મળશે। એટલે મિત્રો તમારે આ કાંઈ આપણે લીટી લખવાની જરૂર નથી, આ આપ્યું એટલે આપણે લખતા હોય
સીનો નવો ભાગ કેટલો તો કઈ ઉપર લખવાનું એ નો પોતાનો ત્યાગ પ્લસ બી નો પોતાનો ત્યાગ એ એક દશાંશ જેટલો ત્યાગ કરે છે પ્લસ બી એક અષ્ટમાંશ જેટલો ત્યાગ કરે છે લસા લેતા તમને આવડે છે એટલે 9 ના છેદમાં 40 જેટલો બી સી નો ભાગ થઈ જશે હવે આ ત્રણે તમને મળી ગયા 4 દશાંશ 3 અષ્ટમાંશ અને 9 40અંશ બરોબર છે તો આ તમારો જવાબ નો કહેવાય કારણ કે જો છેદ સરખા નથી તો છેદ સરખા કરવા પડે જો બધાયમાં લસા 40 લેવાય છે તો 10 ને 4 વડે ગુણવા પડે 8 ને 5 વડે ગુણવા પડે 40 ને 1 વડે એટલા જ અંશમાં ગુણે ચોકે ચોકે 16 5 તેરી 15 અને 9 એકુ 9 16 જેમ 15 જેમ 9 એ 9 પ્રમાણ થશે બરોબર હવે આ વાત આપણે થઈ હતી ફરીથી તમને કહી દઉં અહીંયા આ પદ્ધતિ એટલે લીધી ભાગનો શબ્દ વાપરવામાં આવ્યો છે હવે એના પછીનો દાખલો ભાગમાંથી જો જોઈએ આ એમ જ હશે જૂનું પ્રમાણ આપી દીધું હશે જે નવો ભાગીદાર પ્રવેશ કરતો હશે એનો ભાગ આપેલો નહીં એ અને બી બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો છે 1-4-17 ના રોજથી તેઓ સી ને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે પણ સી નો ભાગ આપ્યો નથી જૂનું પ્રમાણ 2-1 હવે જો વાય એમ લખ્યું તું એ તેના ભાગનો અહીંયા લખ્યું છે એ તેના ભાગમાંથી અને બી તેના ભાગમાંથી એ કેટલા આપે છે 1/12 આપે છે બી કેટલા આપે છે 1/6 આપે છે ઈ બંને ભેગા થાય એટલે સી મળશે પણ નો ની નો ના લખ હોય તો મેં તમને એમ કીધું હતું તમારા જૂના પ્રમાણમાં એ તમારો ત્યાગ ગુણાવવાનો ક્યારે જો ભાગ નો શબ્દ વાપરો હોય પણ ભાગ માંથી હોય તો દિવાળીની સ્કીમ છે સીધો જ સરવાળો મિત્રો જોઈ લો સી નો ભાગ તો કે એ નો ત્યાગ પ્લસ બી નો ત્યાગ માં તમારે ત્યાગ ગોતવો પડે કારણ કે ભાગ નો શબ્દ લખ્યો હોય એટલે એમાં સમાયેલો એને છૂટો પાડવો પડે જ્યારે માંથી શબ્દ લખ્યો હોય ત્યારે ઓલરેડી અલગ હોય એટલે સીધો સરવાળો કરી નાખો 1/12 પ્લસ 1/6 બરાબર 1/4 લસા લેતા તમને આવડે જ છે હવે જૂનો ભાગ માઇનસ ત્યાગ એટલે આપણને નવા ભાગ મળી જશે કે નહીં મળી જાય છેલ્લે આ 7/12 1/6 ને 1/4 આ 12, 6 અને 4 એટલે લસા 12 લેવો પડે 7, 12 ને 12 સુધી પહોંચાડવા 1 વડે ગુણવા પડે એટલે 7 × 1 = 7 પેલું પ્રમાણ 7 6 ને 12 સુધી પહોંચાડવા 2 ગુણવા પડે એટલે 2 × 2 અને 4 ને 12 સુધી પહોંચાડવા 3 ગુણવા પડે એટલે 3 × 1 = 3 એટલે તમારું પ્રમાણ થશે 7:2:3 છતાં કે મિત્રો ગણતરીમાં કે ક્યાંય ન સમજાય લસામાં તો ફોન કે મેસેજ કરી શકો છો નમસ્કાર